जामनगर महानगरपालिका ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક યોજાઈ સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક યોજાઈ જામનગર મહાનગરપાલિકા ની આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક યોજાઈ જેમાં સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન મનીષભાઈ કટારિયા ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ જેમાં ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર કમિશનર શ્રી ખરાડી સાહેબ કેશુભાઈ મેડમ કૃષ્ણાબેન સોઢા દિવેશભાઈ અકબરી નિલેશભાઈ કકથરા સુભાષભાઈ જોશી મુકેશભાઈ માતંગ હાજર રહ્યા હતા આજની બેઠકમાં રૂપિયા 155 કરોડ નું બજેટ વિકાસ ના કામો માટે જુદા જુદા એજન્ડા અનુસાર ફાળવવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ વિશ્વનાથ જોશી જામનગર તારીખ 4/2022 ના રોજ જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ભૂગર્ભ ગટરના સ્ટ્રેન્ડિંગના કામ હોય કે સ્ટોર શાખાની અમુક ખરીદીના કામ હોય શિક્ષણ સમિતિની સ્કૂલોના રિનોવેશનના નવા ઓરડાઓ બનાવવાના આ પ્રકારના કામો કુલ મળી અને 1,55,00,000 કામોને મંજૂરી આપવામાં આવી છે સાથોસાથ એક વર્ષ માટે સિટી બસ 10 સિટી બસનો કોન્ટ્રાક્ટ પણ રિન્યૂ કરવામાં આવ્યો છે અને સાથોસાથ જે બજેટમાં આપણે રિબેટ યોજના જાહેર કરેલી હતી અને એમાં રિબેટ માટે 1 મહિનાના રિબેટની ટકાવારી અલગ અને બાકીના 15 દિવસના રિબેટની ટકાવારી અલગ હતી એને રદ કરી અને 1.5 મહિના માટે સળંગ રિબેટ યોજનાની પણ જાહેરાત આજે કરવામાં આવે છે અને જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ આપણે આ યોજનાને આજથી જ કાર્યરત કરીએ છીએ।